विद्यार्थी मित्रों नमस्कार। धोरण 8 ना गणित ना स्वाध्यायनो पण 5 छे तेनो पहला नंबरनो दाखलो छे ते आपणे જોવા જઈ રહ્યા છે। પહેલા 5 દાખલા આપણે જોયા તો પછીના 5 દાખલા છે પહેલાની અંદર પછીના 5 દાખલા 6 થી 10 એ દાખલા વિશે તે આપણે જોવા જઈ રહ્યા છે। યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર ગુણાકાર છે તે મેળવો એવી રીતની સૂચના આપી છે। આ 5 દાખલાઓ એના આધારે ગણવાના છે। 3 નિત્યસમો છે दाखलो गणी सकता होने नित्यसम कहते। विद्यार्थी मित्रों बीजो नित्यसम छे a माइनस b नो स्क्वेर बराबर a स्क्वेर माइनस 2ab प्लस b स्क्वेर अने a माइनस a प्लस b अने a माइनस b આ રીતનો આપણને જવાબ એ બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવો જવાબ આપણને મળશે। વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનો દાખલો છે એ જુઓ કે ભાઈ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પછી માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હા હવે આ રકમ છે એમાં જુઓ એ સ્ક્વેર ને એ સ્ક્વેર ની નિશાની બદલી છે એટલે પહેલા એને ફેરવી જુઓ કે ભાઈ બી સ્ક્વેર વત્તા એ સ્ક્વેર લખો આ લખો બી સ્ક્વેર ઓછા એ સ્ક્વેર એટલે જો આ નિત્યસમ છે નીચે ત્રીજા નિત્યસમ જેવું બને છે કે બે પદ સરખા હોય પણ વચ્ચે નિશાની એક કૌંસમાં વત્તા હોય છે અને એક કૌંસમાં ઓછા નિશાની તો એને આ રીતે લખી શકાય પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ તેથી અહીંયા લખીશું પહેલું પદ એટલે બી સ્ક્વેર અને એનો સ્ક્વેર નીચે એ સ્ક્વેર અને એનો સ્ક્વેર સ્ક્વેર નો સ્ક્વેર એટલે બીની ચાર ઘાત બીની ચાર ઘાત ઓછા કે ની ચાર ઘાત આ રીતનું થાય। ત્યારબાદ બીજા નંબરનો દાખલો છે સાતમા નંબરનો દાખલો છે તે જોઈએ તો 6x ઓછા 7 અને 6x વત્તા 7 છે 6x ઓછા 7 અને 6x વત્તા 7 અને ત્રીજા નંબરનો નિત્યસમ અહીં આપેલો છે a વત્તા b a ઓછા b એ મુજબ છે બરોબર એક વખત વત્તા છે એક વખત ઓછા છે કૌંસમાં બંને પદ આગળ પાછળના પદ સરખા રહે છે તો એવા સમયે આપણે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર એમ લખી શકીએ दाखलो माइनस ए प्लस सी माइनस ए प्लस सी आम बराबर आने आपणे थोड़ा ऊंधा पद लखीए કે c માઈનસ a અને c માઈનસ a આ રીતે લખ્યા છે તેવું છે કે આ માઈનસ ની નિશાની પાછળ બી આવે હવે આ પદ છે જો આ નિત્યસમ a માઈનસ b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર તે એટલે અહીં લખીશું c સ્ક્વેર માઈનસ 2c a અને a સ્ક્વેર આમ લખવાનું થાય એટલે c સ્ક્વેર ઓછા 2ac પ્લસ a સ્ક્વેર આ રીતનો આપણને જવાબ મળે। વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જે આ રકમ આપી છે નવમા નંબરનો દાખલો છે તેની તે રકમ છે તે આપણે જોઈએ તે રકમ આપી છે તો તેની અંદર શું છે x પહેલું નવમા નંબરનો દાખલો x ના છેદમાં 2 વત્તા 3y ના છેદમાં 4 પછી અહીંયા પણ x ના છેદમાં 2 વત્તા 3y ના છેદમાં 4 આમ હવે શું તો કે x વર્ગ છેદમાં 2 અને 3y ના છેદમાં 4 આ રીતની રકમ છે એનો વર્ગ આવે। વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે લખીશું પહેલી રકમનો વર્ગ જે x વત્તા y નો વર્ગ આવે a વત્તા b નો વર્ગ બરાબર a સ્ક્વેર 2ab વત્તા b સ્ક્વેર એટલે a સ્ક્વેર એટલે પહેલું પદ પર 2 કરી પહેલું પદ x ના છેદમાં 2 બીજું પદ છે 3y ના છેદમાં 4 બરાબર વત્તા 3y ના છેદમાં 4 એનો વર્ગ એટલે જો a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર એ મુજબ આપણે ગોઠવી શકીએ ત્યારબાદ શું x નો સ્ક્વેર અને 2 નો પણ સ્ક્વેર એટલે 4 અહીં 2 2 ઉભી જાય છે 3xy થશે ઉપર 3xy છેદમાં 4 પછી અહીંયા 3y નો સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9 y સ્ક્વેર અને છેદમાં 4 નો વર્ગ થશે 16 અપૂર્ણાંક હોય તો પણ આપણે ડરવાનું કોઈ કારણ નહીં ગુણાકારની જેમ જ ગુણાકાર કરતો જવાનો ઉપર નીચે ઉડતા હોય તો તેને ઉડાડતા જવાનું ગભરાવાનું બિલકુલ નહીં
સાતે ઓછા નવ બે અને સાતે ઓછા નવ બે દસમા નંબરનો દાખલો આપ્યો છે સાત એ ઓછા નવ બે અને સાત એ ઓછા નવ બે આમ આપ્યો છે તો આ તો સાતે ઓછા નવ બે નો વર્ગ થયો છે સાત એ ઓછા નવ બે એનો વર્ગ થયો તો આનો મતલબ એમ થાય છે પેલાનો વર્ગ જો એ ઓછા બી નો વર્ગ એટલે એ સ્ક્વેર ઓછા ટુ એ બી વત્તા બી સ્ક્વેર એટલે ઓછા બે સાત એ નવ બી અને નવ બી નો વર્ગ આમ થયો સાત એ નો વર્ગ એટલે સત્યુ સત્યુ ઓગણ પચાસ એ સ્ક્વેર બે સત્તા ચૌદ ચૌદ નવા અઠાણું ચૌદ નવા એકસો છવ્વીસ એટલે એકસો છવ્વીસ પછી એ બી અને પછી નવ નો વર્ગ એક્યાસી બી સ્ક્વેર જ્યાં બે સત્તા ચૌદ ચૌદ નવા એકસો છવ્વીસ થાય આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની વિદ્યાર્થી મિત્રો જો દાખલો ન સમજાય તો આપણે વિડીયો ફરી વખત જુઓ અને તે વિડીયો છે તે શેર કરવાનું આપણે ભૂલશો નહીં નમસ્કાર.